હું છું અક્ષય તેરૈયા બઉ સારી રીતે હવે તમે બધા ઓળખો છો સૌથી પેલા પ્લસ સબસ્ક્રિપ્શન જો તમે અનઅકેડેમી નું લો છો તો તમને બેનિફિટ કયા કયા છે તો કે સૌથી પેલા ડેઈલી લાઈવ ક્લાસીસ પછી તો કે લાઈવ ટેસ્ટ હોય છે ત્યાં ક્વીઝ તમને આપવા મળે છે પછી સ્ટ્રક્ચર્ડ કોર્સ હોય છે જે અલગ અલગ સબ્જેક્ટ વાઇઝ તમને મળે છે મતલબ કે કોઈ પણ પર્ટિક્યુલર એક્ઝામમાં સબ્જેક્ટ વાઇઝ તમારે પ્રિપેરેશન હોય તો એનો બેનિફિટ છે અને સૌથી ઇમ્પોર્ટન્ટ અનલિમિટેડ એક્સેસ પણ આ બધું પોસિબલ ક્યારે છે તો કે તમારે એના માટે એક વખત કોર્સ લેવો પડે વન 2 ટુ બરાબર છે જે કોડ યુઝ કરીને દસ ટકા ડિસ્કાઉન્ટ તમને ઇન્સ્ટન્ટ મળી શકે છે ચાલો તો હવે આજના ટોપિકમાં જોઈએ આજે જોવાનું છે ઓર્ડર એન્ડ રેન્કિંગ અને આજે પાર્ટ કયો છે એનો તો કે ઓર્ડર એન્ડ રેન્કિંગનો ચોથો પાર્ટ છે જોવાનો છે છે એક બાકી આપણે નેક્સ્ટ લેક્ચર માં જોઈ લેશું જોજો હવે અહીંયા શું છે તો કે એક લાઇનમાં ચમન આગળથી છઠ્ઠા ક્રમે અને મગન પાછળથી નવમા ક્રમે છે તો તેમની વચ્ચે ત્રણ વ્યક્તિ બેઠા છે તો કુલ સંખ્યા મતલબ કે કોઈ પણ બે વ્યક્તિના ક્રમ આપેલા છે જો આપણે અહીંયા રિવિઝન છે એટલે બહુ ડીપમાં નહીં જઈએ ડાયરેક્ટ હું આની શોર્ટકટ ડાયરેક્ટ ફોર્મ્યુલા શું ઉપયોગ કરવાનો છે એ જ તમને કહીશ એટલે તમે એક વખત આ જોયેલું છે આ ગણેલું છે તો એની એ જ વસ્તુ તમને અહીંયા રિવિઝન થાય એ જ માત્ર હેતુ છે 10 મિનિટ ની અંદર તો બે વ્યક્તિઓના અલગ અલગ સ્થાન આપેલા હોય અને એની વચ્ચે કોઈ વ્યક્તિ બેઠા હોય ત્યારે તમને કુલ સંખ્યા પૂછશે કે કુલ સંખ્યા કેટલી બરોબર તો હવે ધ્યાન રાખો અહીંયા ગણતરી કેવી રીતે કરીશું તો જો કે બે બે પોસિબિલિટી છે આમાં બે પોસિબિલિટી છે એક 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 પોસિબિલિટી તો 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 નોર્મલ નોર્મલ કેસ બનશે આમાં અને બીજું બીજું થશે ઓવરલેપિંગ બીજું ઓવરલેપિંગ નો કેસ બનશે બરોબર હવે નોર્મલ અને ઓવરલેપિંગમાં ફેર શું છે તો કે વ્યક્તિ ખરેખર આગળથી છઠ્ઠા ક્રમમાં કીધું હોય પણ બેઠો હોય ક્યાંક પાછળ એવી જ રીતના જે વ્યક્તિનો પાછળ દિગ્રમ કઈ કીધો હોય પણ એ બેઠો હશે આગળ દાખલા તરીકે એક વ્યક્તિ બેઠો છે અને ચમન આ છઠ્ઠા ક્રમમાં છે અને પાછળથી જો હું ગણતા ગણતા આવું તો અહીંયા પાછળથી કોણ બેઠું છે તો કે પાછળથી બેઠો છે મગન અને મગન એટલે જો નીચેથી ગણતા ગણતા હોય મેં એરો આપેલો છે અને મગન અહીંયા બેઠો છે અને વચ્ચે એ બંનેની વચ્ચે ત્રણ વ્યક્તિઓ બેઠા છે તો આ નોર્મલ કેસમાં દરેક અંકનો સરવાળો થશે દાખલા તરીકે ચમન નો આગળથી ક્રમ તો કે છઠ્ઠો પછી પાછળથી મગન નવ વચ્ચે કેટલા તો કે ત્રણ તો બધાનો ટોટલ કેટલો થાય તો કે અઢાર આ અઢાર વ્યક્તિઓ ટોટલ આ લાઈનમાં બેઠા હશે એક તો તમારો આ જવાબ થશે મતલબ કે શું આની ફોર્મ્યુલા બનાવીએ તો બનશે શું તો કે લેફ્ટ પ્લસ રાઈટ પ્લસ મીડ મતલબ કે મધ્યમાં જે બેઠા લેફ્ટ રાઈટ અને મધ્યના આમાં તમે ટોટલ સીધો કરી नाखो એટલે તમને શું મળી જશે ટોટલ સંખ્યા પણ બીજી પોસિબિલિટી એક આવી થશે કઈ તો કે ભાઈ માની લો કે અહીંયા જવાબ આપણો આવે છે દસ એટલે હું આ ગણિત તમને બતાવી દઉં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ હવે જો અહીંથી આગળથી ગણતા ગણતા આવીએ છીએ તો અહીંયા ક્યાંક ચમન બેઠો છે છઠ્ઠા ક્રમમાં કોણ છે તો કે ચમન પણ નીચેથી ગણતા ગણતા પાછળથી તો નવમો ક્રમ તો જો અહીંથી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ એનો મતલબ કે ગણાય છે પાછળથી પણ બીજા જ ક્રમમાં આગળથી બેઠો છે એ કોણ છે તો જો પાછળથી આમ ગણતા ગણતા જઈએ તો આ કોણ છે તો કે મગન એનો મતલબ કે મગન પાછળથી છે જો મગનનો ક્રમ પાછળથી નવમાં ક્રમ શબ્દ પાછળ છે પણ બેઠો છે તો આગળ ચમન જો ચમન છઠ્ઠા ક્રમે શબ્દ છે 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 પણ બેઠો બેઠો પાછળ પાછળ જો જો એનો મતલબ કે વધે વચ્ચે વ્યક્તિઓ કેટલા છે તો કે ત્રણ જ વ્યક્તિઓ છે ત્રણ નંબર ચાર નંબર ને પાંચ નંબર તો આપ મતલબ આ કન્ડિશન પણ લાગુ પડે છે અને આ ટાઈપમાં જોવા જઈએ તો જો એક નંબરથી લઈને કેટલા નંબર સુધી છે તો કે દસ એનો મતલબ કે દસ વ્યક્તિઓ છે પોસિબલ થાય જવાબ જો દસ ઓપ્શનમાં હોય તો તમે દસ ટિક કરશો અઢાર ઓપ્શનમાં હોય તો તમે અઢાર ટિક કરશો બંને ઓપ્શનમાં હોય તો દસ અથવા અઢાર માની લો કે એમાં દસ હોય ને બી માં અઢાર હોય તો ચોથો ઓપ્શન હશે એ અથવા બી એ તમારે જવાબ ટીક કરવો પડે બરોબર જો તમને એમ કે કે વધુમાં વધુ મહત્તમ સંખ્યા કેટલી તો તમારે 18 ટીક કરવાનો જો તમને એમ કે ઓછામાં ઓછી ન્યૂનતમ સંખ્યા કેટલી તો તમારે 10 કરવો પડે પણ ખાલી કુલ સંખ્યા કે તો જોવાનું કે આ બંનેમાંથી કયું લાગુ પડે બરોબર તો હવે અહીંયા ફોર્મ્યુલા જોવી હોય તો મારે શું થશે તો કે લેફ્ટ પ્લસ રાઈટ માઈનસ મિડ પ્લસ 2

રાઈટ ક્રમ કેટલો છે તો કે પંદર માઇનસ મિડ કેટલા છે તો કે વચ્ચે બેઠા છે છ અને 6 માં બે ઉમેરો આઠ તો જો આ બાર ને પંદર કેટલા થશે તો કે સત્યાવીસ ને 27 માંથી આઠ જાય તો વધશે ઓગણીસ મતલબ કે આ લાઈનમાં ઓછામાં ઓછા ઓવરલેપિંગ વાળો કેસ છે ઓછામાં ઓછાનો મતલબ ઓવરલેપિંગ વાળા કેસમાં ઓગણીસ વ્યક્તિઓ થશે નેક્સ્ટ એના પછી એક્ઝામ્પલ જોઈએ

ઓવરલેપિંગ નો કેસ થશે નાનો ક્રમ જે હોય એનાથી બે ઓછા એટલે સાત થી બે ઓછા કેટલા તો કે પાંચ કાં તો ઓવરલેપિંગ ના કેસમાં વચ્ચે પાંચ હોય ચાર હોય ત્રણ હોય બે હોય એક હોય ઝીરો અથવા તો બાજુ બાજુ બેઠા હોય એટલે કે ઝીરો હોય બરોબર તો જ પોસિબલ છે કોઈ દિવસ આ બંને ક્રમમાંથી નાના ક્રમ થી એક જ ઓછું છે જોવા

બી નો ક્રમ કેટલો પાત્રીસ છે ડાબી જમણી બાજુનો તો હું સરવાળો જ કરીશ પણ તમને વચ્ચે કેટલા વ્યક્તિઓ કીધું છે દસ અને વધુમાં વધુ કીધું છે કુલ સંખ્યા એટલે બધાનો સરવાળો તો બધા આંકડાનો સરવાળો તો આ પાંત્રીસ ને પંદર પચાસ ને દસ સાઠ પેટુ મગજમાં એક એક્ઝામ્પલ હજી જો એક લાઈનમાં એ આગળથી 20 માં ક્રમે છે અને બી પાછળથી 15 માં ક્રમે છે બરોબર છે તો હવે એ આગળથી 20 માં ક્રમે બી પાછળથી 15 માં ક્રમે છે હવે બંનેની વચ્ચે 14 વ્યક્તિઓ બેઠા છે તો ઓછા મોછા તો ઓછા મોછા શબ્દો તો આપને શું થાય ઓવરલેપિંગ પણ ઓવરલેપિંગ નથી કારણ કે બંનેની વચ્ચે 14 જો આ 15 થી 2 ઓછા નથી એક જ ઓછો છે તો મારે બધાનો સરવાળો જ કરવાનો છે તો સરવાળો શું થશે બધાનો તો કે ને માંથી એક કરો એટલે જવાબ થશે બેઠું મગજમાં ભલે ઓછા હોય પણ ઓવરલેપિંગ થાય જ તો નોર્મલ જ પરિસ્થિતિમાં તમારે જવાબ આપવો પડે ચલો છઠ્ઠો ક્વેશ્ચન તમારું હોમવર્ક રહેશે જોઈ લેજો બરાબર સાતમો ક્વેશ્ચન પણ તમારો એક હોમવર્ક રહેશે આ બે ક્વેશ્ચન છઠ્ઠા અને સાતમા જવાબ મને આપવાના છે વ્યવસ્થિત વિચારીને બરોબર છે પછી મને એમ લાગશે કે તમને હવે આવડી ગયું છે તો હવે એક પાર્ટ હજી બાકી છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું આઈ હોપ તમને બધાને મજા આવી હશે જો મજા આવી હોય ને પ્લસ સબ્સ્ક્રિપ્શન તમારે લેવું હોય તો લાઈવ એટી કોડ મારો ભૂલાય નહીં હવે મળીએ નવામાં વિડીયોમાં ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ઘરે જ રહેજો અને બહુ જ મહેનત કરજો થેન્ક યુ જય હિન્દ ભારત માતા કી જય કોડ છે મારો લાઈવ એટી